વધતી મોંઘવારી મુદ્દે જિલ્લા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે વિરોધ દર્શાવતા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે કરી અટકાયત હિંમતનગર ટાવર ચોકથી પોલીસે 100 જેટલા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના હોદ્દેદારો સહિત 100 જેટલા કાર્યકર્તાઓની અટકાયત બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ જીતેન્દ્ર સોલંકી લોકસામના ન્યૂઝ સાબરકાંઠા આજે અહીંયા સાબરકાંઠાના હિંમતનગર ખાતે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા અપાયેલ જનચેતના કાર્યક્રમનો આજે ભાગરૂપે અમે લોકો નીકળ્યા. સરકાર જે છે એ મોટા ભાગે અત્યારે એવું છે કે જ્યારે પણ જનતાનો મુદ્દો લઈને નીકળો, પ્રજાનો મુદ્દો કોઈ પણ લઈને નીકળો, એટલે સરકાર પહેલાં પોલીસને આગળ ધરી દે અને કોઈ પણ કારણ વગરના, સામાન્ય રીતે આપણે ગાંધી ચિંતા માર્ગે કોંગ્રેસના કાર્યકર્તો આ ગુજરાતના કુશાસન, અમે તો નારો પણ કહીએ છીએ કે ના રાશન છે ના શાસન છે, ભાજપ મતલબ ભાષણ છે, આ માત્ર ભાષણબાજીની સરકાર છે, દેશમાં દુર્યોધન અને દુશાસનની સરકાર છે અને એ દ્રષ્ટિએ આખા દેશમાં કુશાસન છે. આ કુશાસનને હટાવવા માટે કોંગ્રેસના કાર્યકરો આજે મેદાને પડ્યા છે. એક બાજુ મોંઘવારીની એક જે રીતે જે છે ખપ્પરમાં લોકો હુમાતા જાય છે, કોરોના કાળમાં સરકાર જે છે એ સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે, યુવાનો બેરોજગાર બની રહ્યા છે, સમગ્ર જગ્યાએ તમે જુઓ તો અત્યારે લોકો ત્રાહિમામ છે અને છતાંય સરકાર જે છે એ ખૂબ મોટા મોટા બણગા ફૂંકીને એમ કહી રહી છે કે બધું જ બરાબર ચાલી રહ્યું છે. આવી આ સરકારના મૂળિયા અત્યારે ઉખડી ચૂક્યા છે, લોકો રાહ જોઈને બેઠા છે કે કઈ રીતે આ ભાજપ સરકાર જલ્દીથી જાય અને ગુજરાતમાં સુશાસન આવે, ભારતમાં સુશાસન આવે. ભાઈ કમલેશભાઈ અને સમગ્ર હિંમતનગરની અત્યારે ટીમ અને સમગ્ર સાબરકાંઠાની ટીમ, હું એમને મિત્રોને અભિનંદન આપું કે એમણે ભાજપ સરકારે જે રીતે કરેલા કાર્યો જે છે એનો વિરોધ કરવા માટે આજે પોલીસની આટલી નાકાબંધી અને રોક હોવા છતાં પણ આટલી મોટી સંખ્યામાં આજે અહીંયા આવ્યા. આવનાર સમય છે બહુ જ સ્પષ્ટ છે કે જે રીતે ગોરાઓ સામે લડાતા દેશની અંદર, એમ ફરી વખત આ દેશ અને રાજ્યની ચોરી કરનાર ચોરો સામે પણ અમારે જ લડવાનું છે. એટલા જ માટે અમારો નારો છે કે પહેલે લડે છે ગોરો છે, અબ લડેંગે ઇન ચોરો છે. લાલજી દેસાઈ.